हेलो फ्रेंड्स, हूँ जे जे पटेल फ्रॉम पायोनियर स्कूल ऑफ साइंस। आपनु स्वागत करू। मित्रों, आपने आगळना लेक्चर नी अंदर वाहक नी लंबाई में फेरफार करिए तो ए वखते एना क्षेत्रफळ में फेरफार थाय, पण वाहक नु कद लगभग अचल रहे छे। आपणे एने अनुलक्षीने एक्जाम्पल नी पण वात करी हती अने अवरोधमां थतो फेरफार टकावारीमां कई रीते शोधवो ए पण आपणे स्पष्ट कर्युं हतुं। बराबर, आपणे आगळना नी अंदर आपणे ज्यारे लंबाईनो फेरफार नानो होय तो ए वखते केवी रीते एक्जाम्पल गणो, अने फेरफार मोटो होय तो ए रीते केवी रीते दाखलो गणो। तो बन्ने बाबतो नी पेटर मीन्स ए प्रकारे आपणे शीख्या हता, अने झडपथी एमसीक्यू सोल्व करवा माटे आपणे शोर्टकट पण आपणे शीख्या हता। हुं अही एक वार ए बाबत नी वात करी लउं छुं अने थोड़ा एक बे उदाहरण पण आपणे एक्जाम्पल रूपे प्रेक्टिस करी लईए एटले आपणने पण ए बाबत स्पष्ट थई जाय। तो तमे आगळना लेक्चरमां तमे जोयुं हशे के अवरोधनो फेरफार ज्यारे टकावारीमां आपणे नक्की करवो छे, अवरोध नो फेरफार જ્યારે આપણે ટકાવારીમાં નક્કી કરવો છે તો એ વખતે આપણે ડેલ્ટા આર બાય આર પર્સન્ટેજમાં, તો મેં એનું સૂત્ર તમને દર્શાવેલું છે, એન સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ હંડ્રેડ, આને તમે સો વડે ગુણશો એટલે તમને ટકાવારીમાં જવાબ મળશે। અહીંયા સ્મોલ એન શું છે? તો સ્મોલ એન જે છે એને આપણે કહ્યું હતું કે જ્યારે તારને ખેંચવામાં આવે છે અને એના પરિણામે એની જે નવી લંબાઈ બને છે, તો નવી લંબાઈ l ડેશ બરાબર માની લો nl થાય। મે તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું આ n બરાબર શું લેવું, બરાબર, છતાં પણ આપણે અહીંયા હું ઉદાહરણ લઈને આપણે અહીંયા વાત કરું છું એટલે રિપીટ થઈ જશે, એટલે માઇન્ડમાં એકદમ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે। બરાબર, તો અહીં આ l ડેશ બરાબર nl, તો અહીં જે મળશે સંખ્યા એ n તરીકે લેવાશે અને એ અહીંયા મૂકવાની રહેશે। તો આપણે આ જનરલી મોટા ફેરફાર માટેની એવી માટેની રીત છે, બરાબર છે, એટલે આ મોટા ફેરફાર માટે, અને નાના ફેરફાર માટે, તો નાના ફેરફાર માટે આપણે dr by r પર્સન્ટેજમાં, તો 2 dl by l परसेंटेज में, बराबर। तो अही तुमने लंबाई में वधारो के घटाड़ो ए प्रमाणे तुमने આપેલો હોય તો એ રીતે તમે એનો યુઝ કરી શકો છો, પણ નાનો ફેરફાર, બરાબર છે, 0.1% બરાબર 1%, બરાબર, તો એવી રીતે આપણે આનો યુઝ કરી શકીએ છીએ। નાનો ફેરફાર હોય તો એ પ્રકારે, મોટા ફેરફાર માટે આપણે આનો યુઝ કરવાનો થાય છે। તો અહીં આના આધારે આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ, માઇન્ડમાં ક્લિયર થઈ જાય। તો અહીંયા હું વાત કરું છું એક્ઝામ્પલ ગણો કે એમસીક્યુ કે ભાઈ આપણે તો એનો જવાબ કેવી રીતે મળે છે, અને માની લો એમસીક્યુ છે તો વિકલ્પ આપ્યા હશે, અહીંયા હું વિકલ્પ નહીં આપું, હું તમને પ્રેક્ટિસ એ પ્રકારે આપણે એને ગણીશું। માની લો કે ધારો કે અહીં એક તાર લઉં છું, બરાબર છે, તો તારને ખેંચીને તેની લંબાઈમાં 60 ટકાનો વધારો કરવામાં આવે છે। તારને ખેંચીને તેની લંબાઈમાં 60 ટકાનો વધારો કરવામાં આવે છે, તો અવરોધ માં ફેરફાર ખાલી જગ્યા થાય
આપણે અહી આને ટકાવારીમાં વિચારીશું બરાબર તો અહી તારને ખેંચીને એની લંબાઈમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે 60 ટકાનો તો હવે જો આપણે હંમેશા મૂળ લંબાઈ તો l લઈએ છીએ તમને ક્લિયર જ છે મૂળ લંબાઈ તો આપણે l લઈએ છીએ તો નવી લંબાઈ બરાબર છે તારને ખેંચ્યા પછી નવી લંબાઈ તો એને આપણે l ડેશ કહીશું તો હવે 60 ટકા વધારો કરવામાં આવે છે તો l ડેશ બરાબર l તો ખરું મૂળ લંબાઈ જો કરી પ્લસ એમાં એના 60 ટકાનો વધારો થાય છે એટલે l + l ના 60 ટકા તો એ મુજબ આપણે અહીં l + અહીં 60 ટકા એટલે 60 ભાગ્યા 100 એટલે 0.6l આ હું થોડું ધીમે વાત કરું છું તમને સ્પીડ હોય તો તમે સ્ટેપ લખી શકો છો સીધા કોઈ વાંધો નહીં પણ ખોટું ના ભૂલ થાય બરાબર ભૂલ ના થવી જોઈએ તો l + 0.6l એટલે 1.6l બોલો ક્લિયર તો હવે તમે જુઓ l - બરાબર 1.6l હું તમને શોર્ટકટ ની રીતે અહીંયા ગણાય એમસીક્યુ ટાઈપ આપણે ગણવું છે લોંગ રીત ગણવી છે તો તમને આપણે લાસ્ટ લેક્ચર માં આપણે વાત કરી જ હતી તો આને l - બરાબર nl સાથે સરખાવું તો અહીં n બરાબર શું થશે 1.6 તો હવે અવરોધમાં ફેરફાર અવરોધમાં ફેરફાર તો શું લખાશે તો અવરોધમાં ફેરફાર હવે બીજું તમને ખ્યાલ જ છે કે લંબાઈમાં વધારો થતો હશે તો અવરોધમાં વધારો થતો હશે એટલે આ જે ફેરફાર છે એ વધારા પ્રકારનો હશે તો અવરોધમાં ફેરફાર બરાબર તો આપણે અહીંયા લખીશું n સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ 100 જો શરૂઆતથી 100 ના લખવા તો કઈ વાંધો નહીં n સ્ક્વેર માઇનસ 1 નો જે જવાબ આવે એને ટકામાં દર્શાવતી વખતે તમારે 100 વડે ગુણી કાઢવાનું બરાબર છે જો અહીંયા શરૂઆતથી 100 ના લખવા હોય તો કોઈ વાંધો નહીં n સ્ક્વેર માઇનસ 1 નો જે જવાબ આવે એને એ પ્રકારે 100 વડે ગુણી દેજો એટલે તમને એ રીતે એનો ટકામાં જવાબ મળી જશે બરાબર છે તો અહીં n n કેટલું છે 1.6 બરાબર તો આપણે અહીંયા 1.6 નો વર્ગ માઇનસ 1 ઇન્ટુ 100 બરાબર છે એટલે તમને એક જવાબ ટકાવારીમાં 100 વડે ગુણતો એટલે મળી જશે ચલો 1.6 નો વર્ગ તમને ખબર છે 16 નો વર્ગ 16 નો વર્ગ 256 બરાબર તો 1.6 નો વર્ગ તો 2.56 બરાબર તો અહીં આપણે લખીશું 2.56 માઇનસ 1 ઇન્ટુ 100 બરાબર 2.56 માંથી એક બાદ કરો એટલે 1.56 ગુણ્યા 100 બરાબર એટલે 1.56 ગુણ્યા 100 એટલે 156% 156% બરાબર છે તો અવરોધમાં ફેરફાર ડેલ્ટા r / r પર્સન્ટેજ માં શું થશે 156 હવે મેં આ બધું ગણ્યું તમને અહીંયા મેં આ બધું ગણાવ્યું છે બાકી તમે સીધું જ વિચારી શકો છો ચલો 60% નો વધારો કરવામાં આવે એટલે l વત્તા l ના 60 એટલે 0.6 એટલે 1 + 0.6 એટલે 1.6 એ n લેવાનું એટલે હવે તમારા સૂત્ર ધ્યાન રાખવાનું બરાબર n સ્ક્વેર તો 1.6 નો વર્ગ તો 2.56 2.56 ઓછા 1.56 ગુણ્યા 100 એટલે 156% તો તમે જ્યારે તારની લંબાઈમાં l સોરી 60% નો વધારો કરશો તો એ વખતે એના અવરોધમાં 156% નો વધારો થશે બરાબર મેં થોડા સ્ટેપ્સ વધારે લખ્યા છે તમે તમારી રીતે સ્પીડમાં એને ફટાફટ જવાબ લાવી શકો છો તો એ રીતે આપણે અહીં બાબત વિચારવાનું ચલો હવે આ મેં ઉદાહરણ તમને વધારા માટેનું આપ્યું આપણે અહીં કહીએ તો ઘટાડા માટેની પણ વિચારણા કરી લઈએ બરાબર વધારો હોય કે ઘટાડો હોય બરાબર છે તો આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ છીએ આ ફરક એટલો પડશે કે વધારો થતો હશે માની લો અવરોધમાં વધારો થતો હશે તો એ વખતે આ આવી રીતે n સ્ક્વેર માંથી તમે 1 બાદ કરશો તો એ 2 નો બાદ બાકી એ ધન આવતી હશે દાખલા તરીકે અહીં 2.56 ઓછા 1 એટલે કે 1.56 એટલે આ ધન આવે છે એટલે તમારે અહીં ધન મળતું હોય એટલે સમજી જવાનું અવરોધમાં વધારો થતો હોય બરાબર માની લો કે એવી પ્રકારની આવતી હશે કે અહીં કહીએ તો બાદ બાકી ઋણ આવતી હશે તો તમારે સમજી જવાનું કે એ વખતે અવરોધમાં ઘટાડો થતો હશે એવું પણ અહીંયા હું એક ઉદાહરણ અહીંયા દર્શાવી દઉં છું તો અહીંયા આપણે બાબત વિચારીએ છીએ તમને ફાવે તો તમે જાતે સાથે સાથે જ ગણી દેજો બ
બરાબર છે ચલો અહીં આખી રકમ નથી લખતો તારને ખેંચીને અહીંયા કીધું છે આપણે અહીં એવું કહીએ કે તારની લંબાઈમાં 70% નો ઘટાડો કરવામાં આવે છે એટલે તેને દબાણ આપ્યું બરાબર છે તો એ પ્રમાણે તારની લંબાઈમાં 70% ઘટાડો કરવામાં આવે બરાબર અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે અહીં ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીં તાર કાપવામાં નથી આવતો બરાબર છે તારને ક્યાં તો ખેંચવામાં આવે છે ક્યાં તો એને કહીએ તો દબાણ આપી એ રીતે એને દબાવવામાં આવે છે બીજી કોઈ રીતે પણ મૂળ એ રીતે અહીં ફેરફાર થાય છે બરાબર તો અહીં લંબાઈમાં 70% ઘટાડો કરવામાં આવે તો અવરોધમાં ફેરફાર અહીંયા હું ફેરફાર લખું છું આ ફેરફાર વધારા પ્રકારનો પણ હોય અને ઘટાડા પ્રકારનો પણ હોય બરાબર છે અહીં આ 156% નો જે ફેરફાર આવ્યો છે એ વધારા પ્રકારનો એટલે કે અવરોધમાં 156% નો શું થશે ભાઈ વધારો થશે આપણે ગઈકાલે લીધા હતા આપણે એમાં પણ ક્લિયર કર્યું હતું માની લો 100% નો વધારો થાય તો l ના 100% એટલે l + l એટલે 2l થતો તો એટલે n = 2 2 નો વર્ગ 4 4 ઓછા 1 3 3 * 100 300% ફટ લઈ આપણે જવાબ લાવી દઈશું એકદમ ઓછા સમયની અંદર તમે એ પ્રમાણે ક્લિયર કરશો ચલો હવે આપણે અહીં તારની લંબાઈમાં 70% ઘટાડો કરવામાં આવે તો આ સ્થિતિમાં તો હવે જ્યારે 70% ઘટાડો કરવામાં આવે તો નવી લંબાઈ l હશે હવે જુઓ વધારો કરવામાં આવે તો l + l ના 60% ઘટાડો કરવામાં આવે તો l - l ના અહીં 70% છે તો l - l ના 70% એટલે l ના 70% એટલે 0.7l લખી દઉં છું જેમ પેલું 0.6l હતું એવી રીતે 0.7l આપણે લખી દઈશું બરાબર છે તો l - બરાબર l - 0.7l તો 0.1 માંથી 0.7 બાદ થાય તો 0.3l તો નવી લંબાઈ l - બરાબર 0.3l આપણે આને nl સાથે સરખાવી દઈશું તો n બરાબર શું થશે 0.3 બરાબર તો આ પ્રકારે આપણે અહીં બરાબર હવે તો તમે ફટાફટ એનો જવાબ તમે લાવી દીધો હશે ચલો તો આપણે અહીં અવરોધમાં ફેરફાર માટે ડેલ્ટા r / r પર્સન્ટેજમાં તો n² - 1 હવે તો સીધું હું લખું છું n² એટલે 0.3 નો વર્ગ - 1 * 100 બરાબર ચલો પછીથી ગુણીશ તો આવી વાંધો નથી ચલો 0.3 નો વર્ગ 0.09 થશે 0.3 નો વર્ગ કેટલો થશે 0.09 બરાબર માઇનસ 1 ચલો 1 માંથી 0.09 બાદ કરો બરાબર છે તો કેટલા રહેશે તો આપણે જાણીએ છીએ એ પ્રકારે તો અહીં 1.00 તો એ રીતે આપણે અહીંયા લખીશું તો આની અંદર 1 માંથી હવે અહીંયા પાછો 100 વડે ગુણી દઈશ તો અહીંયા 0.91 × 100 તો એ પ્રકારે આપણે અહીંયા 0.91 × 100 એટલે 9.91 આપણે 100 વડે ગુણી દઈશું બરાબર છે તો એ પ્રમાણે 91% નો શું થશે ભાઈ ઘટાડો થશે અને બીજી બાબત એ છે 0.09 - 1 એટલે - 1 છે એટલે - 0.91 આવશે બરાબર છે એટલે 0.91 તો આ પ્રકારે આપણે અહીંયા બાબત વિચારીશું તો એ રીતે અહીં આ ઋણ આવ્યું છે એટલે ઋણ આવ્યું છે એટલે એ અનુસાર આપણે એ સ્પષ્ટ કરી દઈશું બરાબર અને એ પ્રકારે આપણે અહીં કહીએ તો 91% ઘટાડો થશે 91% શું થશે ભાઈ ઘટાડો થશે તો આ પ્રકારે પણ આપણે અહીં આ બાબત જે છે એને આપણે ક્લિયર કરી શકીએ છીએ તો બોલો તમે જવાબ મેળવ્યો તો આટલો જવાબ આવે છે મિત્રો તો 91% બરાબર છે જો તમે 70% નો ઘટાડો કરશો બરાબર છે તો તમને એ પ્રમાણે 91% નો અવરોધમાં ઘટાડો જોવા મળશે બરાબર તો આ પ્રકારે આપણે અહીં આ બાબત અહીંયા વિચારી શકીએ છીએ અને એને આપણે ક્લિયર કરીએ છીએ તો બોલો સમજ પડે છે બાળકો તમે આ પ્રમાણે એને ક્લિયર કરશો હવે નાના ફેરફારની વાત હોય તો નાના ફેરફારમાં પણ આપણે ક્લિયર કરી શકીએ છીએ
बराबर है। तो ये प्रमाणे आपने अहीं बाबत विचारी लईए, नाना फेरफार माटे पण आपने बाबत विचारी लईए। तो अहीं मानी लो के धारो के अहीं तारनी लंबाई मां, तारनी लंबाई मां 0.4% नो वधारो करवामां आवे, वधारो करवामां आवे 0.4% नो वधारो करवामां आवे, तारनी लंबाई मां 0.4% नो वधारो करवामां आवे छे। बराबर। तो आ रीते आपणे ज्यारे तो ए वखते अवरोध जे छे ए अवरोध मां केतला टका नो फेरफार थशे, तो पेला मुजब सूत्र dr/r is equal to 2 into dl/l। बराबर। तो ए प्रमाणे 2 into 0.4 એટલે 0.8% નો શું થશે વધારો થશે, તો અવરોધ માં એટલો વધારો થશે। માની લો ઘટાડાની વાત હોય તો એ પ્રમાણે ઘટાડો પણ તમે ક્લિયર કરી શકો છો। તો આવી રીતે આપણે જુદી જુદી બાબતો અહીં ક્લિયર કરી શકીએ છીએ। હવે એક વખતે સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો છે, હું અહીંયા એની રકમ દર્શાવું છું। તો અહીં આપણે વાત કરીએ, અહીંયા એક એમસીક્યુ છે, એમસીક્યુ છે। તો અહીં એક નિયમિત તાર છે, એ નિયમિત તારને ખેંચીને એની લંબાઈમાં 10% જેટલો વધારો કરવામાં આવે છે। નિયમિત તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે। તો નવો અવરોધ, તો નવો અવરોધ ખાલી જગ્યા, નિયમિત તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે છે, તો નવો અવરોધ કેટલો થશે, તો નવો અવરોધ કેટલો થશે। તો આપણે અહીં વિકલ્પો આપેલા છે, તો નવો અવરોધ માની લો કે આ જે નિયમિત તાર છે એને એનો અવરોધ આર અવરોધ ધરાવતો નિયમિત, અહીંયા હું ખૂબ યાદ કરું છું, આર અવરોધનો, આર અવરોધનો અહીં થોડું એડ કરું છું, આ રકમ આ રીતે આર અવરોધનો નિયમિત અવરોધના નિયમિત તારને, આર અવરોધના નિયમિત તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે છે, તો નવો અવરોધ કેટલો? વિકલ્પો આપેલા છે, ચલો આ બીજો વિકલ્પ આપેલો છે 1.20 R, ત્રીજો વિકલ્પ આપેલો છે 1.21 R, બરાબર ચોથો વિકલ્પ આપેલો છે 1.22 R, 1.22 R। ચલો આવી રીતે તમને અહીં વિકલ્પો આપેલા છે। તો હવે આને આપણે વિચારીએ, તો અહીં તમને નવો અવરોધ શોધવાનો જ કયો છે, એટલે આપણે અહીંયા ટકાવાની નહીં, આપણે જે આરડેશ શોધતા હતા એ આરડેશ જ શોધીશું। તો એ મુજબ હું અહીંયા વાત કરીશ, તો એના ઉપરથી આપણે અહીંયા શું લખી શકીશું, તો ચલો તો 10% વધારવામાં આવે તો નવી લંબાઈ કેટલી, તો નવી લંબાઈ L' L + L ના 10%, એટલે L + 0.1 L, તો એ પ્રમાણે આપણે 1.1 L થશે, 1.1 L। તો અહીં નવો અવરોધ R' is proportional to L'2, તો અહીં સૂત્ર લખી દઈશું R' / R is equal to L'2/L, તો એ મુજબ R' / R L' કેટલું છે 1.1 L, તો એ પ્રમાણે 1.21 L² / L² કેન્સલ, તો આના ઉપરથી તમે R' બરાબર લખશો, તો R' બરાબર 1.21 R, તો તમને નવો અવરોધ કેટલો મળશે 1.21 R તમને મળશે। તો આ રીતે આપણે અહીં બાબત વિચારીએ છીએ એને આપણે ક્લિયર કરીશું। તો આ પ્રમાણે આપણે અવરોધ નક્કી કર્યો છે, તમને આવી રીતે પણ પૂછે, હવે તમે આમાં ભૂલ ક્યાં કરશો, 10% છે એટલે કદાચ તમે નાના
અવરોધ તરીકે ગણું તો ના, એ વખતે તમારે વિચારી લેવાનું છે કે હવે ઇન્ટરેસ્ટિંગ બાબતો છે અને એ પ્રમાણે ક્લિયર કરવાની છે. તો આપણે અહીં આ રીતે આ પણ બાબત ગણી શકીએ છીએ, બરાબર છે. હવે જરા આપણે તમને જુદી જુદી રીતે બરાબર એક્ઝામ્પલો પૂછી શકે છે, બરાબર છે. ધારો કે તમને એવું કહેવામાં આવે છે, અહીંયા તમને જુદા જુદા બે તાર આપવામાં આવે છે, બરાબર. ધારો કે આ એક તાર છે, બરાબર. આ તારની લંબાઈ L1 છે, એના આર્શેદનું ક્ષેત્રફળ A1 છે, અને આ જે તારનું દ્રવ્ય છે એની અવરોધકતા ρ1 છે, બરાબર. ઓકે, એ જ રીતે તમને બીજો કોઈ તાર આપી દીધો છે, બરાબર છે. એની લંબાઈ L2 છે, એનો ક્ષેત્રફળ A2 છે, એની અવરોધકતા ρ2 છે. એની અવરોધકતા એટલે એ જે દ્રવ્યનો બનેલો છે એ દ્રવ્યની અવરોધકતા કેટલી છે ભાઈ? ρ2 છે. તો હવે માની લો, ધારો કે આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે, બરાબર. તમને એવું પૂછ્યું છે કે આ બંને તારના અવરોધનો ગુણોત્તર મેળવો. તો આ બંને તારના ગુણોત્તર R1 / R2 તમારે મેળવવાનો છે. તો તમારે કોઈ ચિંતા કર્યા વગર આપણે R1 બરાબર શું લખી દઈશું? રો 1 L1 / A1, R2 બરાબર રો 2 L2 / A2. તમને એક્ઝામ્પલ અથવા તો MCQ માં એ વખતે બંને તારની લંબાઈઓના ગુણોત્તર પણ આપવામાં આવતા હોય છે, ક્ષેત્રફળનો ગુણોત્તર પણ આપવામાં આવેલો હોય, અને કહીએ તો એ પ્રમાણે અવરોધકતાનો પણ ગુણોત્તર આપવામાં આવેલો હોય. તો પછી આપણે આ બંને R1 / R2 કરી અને સાદુ રૂપ છેદનો છેદ અંશમાં જશે ને એ પ્રકારે આપણે દર્શાવીએ તો શું લખાશે? R1 / R2 is equal to rho 1 / rho 2 બરાબર છે L1 / L2 અને છેદનો છેદ A2 અંશમાં જશે તો A2 / A1. તમને MCQ માં આવા ગુણોત્તર અથવા તો આની માહિતી કોઈક ના કોઈક રીતે તમને આપવામાં આવી હશે તો તમે કેવી રીતે આ બાબતને પણ સમજી શકશો, મીન્સ ગણી શકશો. હવે આવી કોઈ પણ બાબત આવે તો તમારે ગણવી. ચલો હવે આપણે થોડા આગળ વધીએ અને થોડીક આગળ હું વાત કરું છું. આપણે ચલો હવે આપણે આ જે અવરોધના સૂત્રો છે એમાં હું થોડું ડિટેલમાં દળ સુધી પહોંચીએ, ઘનતા સુધીની હું વાત કરું. તો અહીં આપણે દ્રવ્યની ઘનતા ને હું અહીંયા સ્મોલ ડી સંકેત વડે દર્શાવીશ. જોજો જરા ધ્યાન રાખજો, અહીં હું દ્રવ્યની ઘનતા એને શાના વડે દર્શાવીશ ભાઈ? સ્મોલ ડી દર્શાવીશ, બરાબર. આપણે આમ તો ઘનતા માટે રો સંકેત લેતા હતા, રો, પણ અહીં રો સંકેત એ અવરોધકતા માટે વાપરેલો છે. રો સંકેત જે છે એ અવરોધકતા માટે વાપરેલો છે. અવરોધકતાને વિશિષ્ટ અવરોધ પણ બોલાય છે. શું બોલાય છે? વિશિષ્ટ અવરોધ. જ્યારે તમને રકમમાં એમ કહ્યું હોય વિશિષ્ટ અવરોધ એટલે તમારે આર નહીં સમજવાનું, અવરોધકતા રો સમજવાની થાય. શું સમજવાનું થાય? અવરોધકતા રો. એટલે આપણે અહીં દ્રવ્યની ઘનતાનો આપણે જે સંજ્ઞા છે એને હું અહીંયા ડી સ્મોલ ડી સંકેત વડે દર્શાવીશ, બરાબર. ચલો હવે આપણે ધ્યાનમાં લઈએ તો તમને ખબર જ છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને આના ઉપરથી તમારે કદ v ની જગ્યાએ લખવું હોય તો દળ ભાગ્યા ઘનતા, દળ ભાગ્યા ઘનતા. હવે આપણે અવરોધનું સૂત્ર મારે જુદા સ્વરૂપમાં લાવવાનું છે તો R બરાબર રો L / A આપણને ખ્યાલ છે. R બરાબર હું અહીંયા બે સ્વરૂપોની વાત કરીશ એટલે હું અહીંયા તમને એ રીતે દર્શાવું છું બાબતને. અહીં R બરાબર રો L / A. ચલો હું અહીં બે બાબતો એટલે ખબર છે ક્ષેત્રફળ સ્વરૂપે અને લંબાઈ સ્વરૂપે તો L વડે ગુણો અને L વડે ભાગો તો એ વખતે તમને આ R બરાબર સૂત્ર શું મળતું હતું? રો L સ્ક્વેર / V, યાદ છે ને? આપણે મેળવેલું જ છે. તો એ પ્રકારે આપણે અહીં બાબત વિચારી છે. બીજું ક્ષેત્રફળ સ્વરૂપે તમને વાત કરી હોય તો R બરાબર રો V / A સ્ક્વેર. ચલો આ રીતે આપણે બાબત વિચારેલી જ છે.
चलो हवे आज ये छे सूत्र एमा वीनी जगह हूँ तुम की रहीश एम दौर भाग्या घनता अभी दौर जे वाहक हे अथवा तो जे तार आप हे सरियो आप हे तो एनु दौर हे अने स्मॉल डी एना द्रव्य नी घनता हे तो कैपिटल आर बराबर चलो रो एल स्क्वायर बाय चलो अहीं वी नी जगह एम बाय वी हूँ तो स्मॉल एम छेद नो छेद अंश में स्मॉल डी तमने आ प्रकारे मळशे तो तमे अहीं आ रीते सूत्र दर्शावी शको छो बराबर चलो एज रीते अहीं पण आपणे वात करीए तो अहीं पण आपणे एवी ज रीते आर बराबर रो वी अपॉन ए स्क्वायर तो आमा पण आपणे वी ની જગ્યાએ મૂકીએ તો आर रो आर बराबर रो स्मॉल एम बाय कैपिटल ए स्क्वायर इनटू स्मॉल डी तो तमे आ प्रमाणे पण અહીં બાબત દર્શાવો છો ખ્યાલ આવે છે હવે આપણે આ બંને કિસ્સા માટે આપણે દ્રવ્ય એક જ લઈ લઈએ છીએ એટલે અહીં જે પણ વાહક હોય દ્રવ્ય સમાન અથવા એક જ દ્રવ્ય માટે એક જ હોય ચલો દ્રવ્ય એક જ હોય તો રો બરાબર છે અને સ્મોલ ડી એટલે કે ઘનતા શું થાય અચળ મીન્સ સમાન થાય એટલે આપણે રો અને સ્મોલ ડી બરાબર આમાં પણ એ રીતે તમે અચળ લઈ શકો તો આના ઉપરથી હું સંબંધ દર્શાવું છું આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ સ્ક્વેર બાય સ્મોલ એમ કેપિટલ આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ સ્ક્વેર બાય સ્મોલ એમ આ સ્થિતિમાં તમને જે વાહક આપ્યા હોય એનું દ્રવ્ય સમાન છે બરાબર છે એની લંબાઈઓ જુદી જુદી છે અને દળ જુદું જુદું છે તો આ સ્થિતિમાં તમે આ રીતે બાબત વિચારી શકો છો ચલો એ ઉપરાંત અહીં આ સ્થિતિમાં તો r is proportional to m by a square r is proportional to m by a square તો તમે આ રીતે પણ કહીએ તો ક્ષેત્રફળની જ્યારે વાત હોય તો આ રીતે પણ વાત તો જુઓ આ સૂત્રમાં શું થશે દ્રવ્ય એક જ થશે અથવા સમાન દ્રવ્યના સ્તર હશે પણ એની લંબાઈઓ અને દળ કેવું હશે જુદું જુદું માની લો દળ સમાન હોય તો r proportional to l square થઈ જાય બરાબર છે ક્લિયર ઓકે અને લંબાઈઓ સમાન હોય બરાબર છે તો એ પ્રમાણે પણ બાબતો ક્લિયર થઈ શકે છે ચલો અહીં r proportional to m by a square તો અહીં ક્ષેત્રફળ આપણે દળ સમાન હોય એમનો બરાબર છે તો r proportional to 1 upon a square જે આપણે પહેલાથી આપણે એ પ્રકારે સૂત્રો લખતા હતા તો આ રીતે અહીં સૂત્રો મળી શકે છે આપણે એને ધ્યાનમાં રાખીશું અને આના આધારિત પણ આપણને અહીં એમસીક્યુ અથવા તો એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ તો આપણે અહીં આના ઉપર આધારિત આ સૂત્રો ઉપર આધારિત આના ઉપર પણ અને આના ઉપર પણ આપણે અહીં એવો એક્ઝામ્પલ ગણીએ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ચલો તો અહીં હું જે દર્શાવી રહ્યો છું બરાબર છે તો એની અંદર હું ત્રણ તાંબાના તાર લઉં છું ત્રણ તાંબાના તાર બરાબર એટલે ત્રણ તાંબાના તાર લઈશ એટલે એના દ્રવ્ય કેવા થઈ જશે સમાન થઈ જશે ચલો હવે હું આખી રકમ નથી લખતો ખાલી એના પોઈન્ટ દર્શાવું છું આ જે ત્રણ તાંબાના તાર છે એમના દળનો ગુણોત્તર તમને આપવામાં આવેલો છે ચલો દળનો ગુણોત્તર તમને આપવામાં આવેલો છે 5:3:1 આપવામાં આવેલો છે અને આ જે પણ તાર આપવામાં આવેલા છે એની લંબાઈનો ગુણોત્તર એની લંબાઈનો ગુણોત્તર તમને આપવામાં આવેલો છે 1:3:5 બરાબર ત્રણે તારના તમારે અવરોધનો ગુણોત્તર અવરોધનો ગુણોત્તર તમારે નક્કી કરવાનો છે અવરોધનો ગુણોત્તર એટલે r1 જેમ પહેલા તાર માટે r1 બીજા માટે r2 અને ત્રીજા માટે r3 તો આપણે આ રીતે ગુણોત્તર અહીં ક્લિયર કરવો છે તો જુઓ અહીં કઈ માહિતી છે દળની અને લંબાઈની તો મીન દળ અને લંબાઈ અહીંયા જુદું જુદું છે તો આપણે કયા સૂત્રનો યુઝ કરીશું તો આનો r is proportional to l square by પણ આને ગુણોત્તર સ્વરૂપે મારે લખવું છે તો હું કેવી રીતે લખીશ r1 r2 r3 બરાબર ચલો ગુણોત્તર રૂપે આ પહેલા માટે l1 square by m1 l1 square by m1 જેમ l2 square by
m2 जेम l3 स्क्वायर बाय m3। तो तमे आ प्रमाणे कहिए तो एने दर्शावी शको छो, मींस ए रीते तमारे एने ध्यान में रखवानो थाय। चलो हवे आपणे आने केवी रीते क्लियर करी, तो जुओ अहीं L1 तो लंबाई एटले टूंकमां आ L1 मूकवानो, L1 ની જગ્યાએ, પછી આ L2 ની જગ્યાએ, આ L3 ની જગ્યાએ, એ સોરી દળ છે તો દળ ની જગ્યાએ M1 ની જગ્યાએ 5, M2 ની જગ્યાએ 3 અને M3 ની જગ્યાએ 1 અને લંબાઈ નીચે છે એટલે આ L1 ની જગ્યાએ 1, L2 ની જગ્યાએ 3 અને L3 ની જગ્યાએ 5। खबर पड़े तो आपने एने लखीए छे, तो चलो मिस्टेक ना थाय जरा ध्यान राखजो। चलो L1 तरीके आ छे तो 1 मुकीशु तो 1 નો સ્ક્વેર 1 अपन, चलो M1 तरीके मुकीशु 5 જેમ, चलो પછી L2 तरीके तो 3 3 નો વર્ગ 9 ભાગ્યા નીચે M2 तरीके 3 चलो જેમ, પછી 5 5 નો વર્ગ 25 25 ભાગ્યા M3 તો M3 ની જગ્યાએ આપણે મૂકીશું દળ 1, ઓકે। ચલો અહીં ઉડશે 3, હવે અહીં છેદમાં આપણે નહીં રાખીએ એટલે આખાને 5 વડે ગુણો, બરાબર છે। તો અહીંયા 5 વડે ગુણીશ તો 5 ભાગ્યા 5 1 બરાબર છે, અહીં 3 છે એટલે 5 તરી 15 ને 25 5 125, તો આપણને અહીં અવરોધનો ગુણોત્તર R1 જેમ R2 જેમ R3 તમને આ પ્રકારે મળશે। આ રીતે તમે અહી ગુણોત્તર લાવી શકો છો એટલે એ પ્રકારે તમારે બાબત R1 જેમ R2 જેમ R3 તો 1 જેમ 15 જેમ 125 બરાબર છે, તો આ રીતે આપણે અહી બાબત વિચારીશું। ચલો હવે આપણે એનાથી આગળ વાત કરીએ તો બીજો એક અહીંયા તમને આ જ સ્વરૂપમાં પણ આપણી પાસે આ પણ સૂત્ર છે અને ક્ષેત્રફળ વાળું સૂત્ર છે, તો જરા ક્ષેત્રફળની પણ હું વાત કરી લઉં બરાબર। तो क्षेत्रफळ माटे आपणे केवी रीते क्लियर करीशुं, तो एना माटे आपणे अहींया वात करीए तो अहीं आज प्रमाणे त्रण तांबाना तार ज आपणे लईए छीए, आपणे त्रण तांबाना तार ज लईए छीए। रकम लखुं छुं अहींया हुं, त्रण तांबाना तार बराबर। चलो एमां दळनो गुणोत्तर, दर नो गुणोत्तर हूँ अहिया लऊ छु 1:4:8 बराबर, अने अहीं आड़छेद एटले त्रणे ना आड़छेद नो गुणोत्तर, त्रणे ना आड़छेद नो गुणोत्तर आपणे अहीं लईशु 4:2:1। तो पेलानी जेम ज अहीं अवरोध नो गुणोत्तर केटलो थशे, तो આપણે અહીં અવરોધોનો ગુણોત્તર R1 જેમ R2 જેમ R3 આપણે લાવવાનો છે, તો અહીં R1 જેમ R2 જેમ R3 બરાબર, તો આના ઉપરથી જેમ આનો લખ્યું છે એવી રીતે આ તો શું લખાશે M1 / A1 સ્ક્વેર જેમ M2 / A2 સ્ક્વેર જેમ M3 / A3 સ્ક્વેર બરાબર। આપણે આની અંદર મૂકી દઈશું, ચલો M1 કેટલું થશે तो અહીં આપણે બાબત વિચારીએ, તો ચલો M1 આની અંદર દળ 1 1 / ચલો ક્ષેત્રફળ વર્ક કરી દઈશું 16:4 ચલો 4:8 જે છે બરાબર, તો અહીંયા 8 અને અહીંયા 1 4 4 કેન્સલ, અહીંયા 16 વડે ગુણી દઈશું તો 1:16:128 ચેક કરજો જરા બરાબર 128। तो तमने आ प्रकारे R1 जेम R2 जेम R3 बराबर तमने आ प्रकारे सूत्र मळशे, आवी रीते बाबत तमे अही विचारी शको छो, मींस एने क्लियर करो। तो मैं तमने जरा आ सूत्र आटाळ्यु, खास तमे बाबत अही क्लियर कर देजो एने बराबर छे, नोट करीने आ प्रकारनो सूत्र क्लियर कर देजो बराबर। एना ऊपर भी आपणे आ रीते आवा टाइपना पण दाखलाओ आपणे गणी शकीए छीए અને આપણે એને ક્લિયર કરી શકા। તો બોલો સમજ પડે છે બાળકો, આ રીતે આપણે એને ક્લિયર કરતા હોઈએ છીએ બરાબર।
હવે આપણે આગળ વાત કરીએ છીએ। હવે તો આપણે જુદી જુદી રીતે આપણે અવરોધ અને એની સમજ પણ આપણે એને ક્લિયર કરી છે, બરાબર છે। હવે આપણે હજુ પણ સમય મળશે એમાંના પ્રેક્ટિસ કરીશું એ પ્રકારે। હવે આપણે એનાથી આગળ વધીએ છીએ અને એક નવી બાબત અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે એને વાત કરીએ છીએ પ્રવાહ ઘનતા। પ્રવાહ ઘનતા, ચલો પ્રવાહ ઘનતાને આપણે ઇંગ્લિશમાં કરંટ ડેન્સિટી આપણે બોલીએ છીએ, અને પ્રવાહ ઘનતા માટે સંકેત જે લેવામાં આવે છે, પ્રવાહ ઘનતા માટે સંકેત જે લેવામાં આવે છે। હવે પ્રવાહ ઘનતા એટલે શું? તો આપણે કોઈ વાહક ધ્યાનમાં લઈએ છીએ, માની લો આ પ્રકારે હું અહીંયા એક વાહક ધ્યાનમાં લઉં છું આ રીતે। ચલો આ વાહકની અંદર હું આ વાહકમાં પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે, ચલો એ પ્રમાણે આ તો આ જે પ્રવાહ છે એને લંબ હું અહીંયા આ પ્રકારે આડછેદ ધ્યાનમાં લઉં છું। ચલો આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ લઉં છું। પણ તમને બાળકો ખબર છે આપણે આ આડછેદ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ સદિશ દર્શાવવું હોય તો ક્ષેત્રફળ સદિશ સદિશ એ, બરાબર છે, ક્ષેત્રફળ સદિશ સદિશ એ, તો એ એના આડછેદને કેવો હોય છે? લંબ રૂપે હોય છે। મે અત્યાર હાલ આ જે આડછેદ છે એ આડછેદ પ્રવાહને દિશાને લંબ રૂપે લીધેલો છે, એટલે એનો ક્ષેત્રફળ સદિશ પ્રવાહની દિશામાં થાય। તો જનરલી પ્રવાહ ઘનતા એટલે શું? તો પ્રવાહ ઘનતાનું સૂત્ર આપણે લખવું હોય તો જે બરાબર આઈ અપન એ, જે બરાબર આઈ અપન એ, જ્યાં આઈ એ વાહકમાં વહેતો પ્રવાહ છે અને અહીં એ વાહકનું કેપિટલ એ એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે। તમારે આની વ્યાખ્યા લખવી હોય તો તમે વ્યાખ્યા આ રીતે લખી શકો છો, છેદનું પદ એકમ લખી દો, તો એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર છે। હા, અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ ક્ષેત્રફળ એ પ્રવાહને શું હોય ભાઈ? લંબ રૂપે હોય। પ્રવાહને જોજો, ક્ષેત્રફળ પ્રવાહને લંબ રૂપે છે, બરાબર છે, પ્રવાહને લંબ રૂપે ક્ષેત્રફળ છે, એટલે ક્ષેત્રફળ સદિશ પ્રવાહની દિશામાં થશે। કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને મધ્યમાં એને લંબ રૂપે તમે એને દર્શાવી શકો છો। પહેલા બીજા ચેપ્ટરમાં તમે વાત કરેલી છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને, એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને આપણે પ્રવાહ ઘનતા કહીશું। શું કહીશું? આપણે પ્રવાહ ઘનતા કહીશું। ચલો ઓકે, તો વ્યાખ્યા તો આવડી શકે। ચલો સૂત્ર એનું આ થયું, જે બરાબર આઈ બાય એ। હવે આની ઉપર તમને એકમ પણ લખવાનું કે, તો એકમ તમે એનો કઈ રીતે લખશો? તો એકમ એનો એકમ, તો પ્રવાહ તો એમ્પિયર, ભાગ્યા ક્ષેત્રફળ તો મીટર સ્ક્વેર, તો પારિમાણિક સૂત્ર, પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર એસક્યુમાં એમસીક્યુમાં વગેરેમાં પૂછી શકાય, તો એમ જીરો મીટર સ્ક્વેર એટલે એલ માઇનસ ટુ ટી જીરો એ વન, બરાબર। તો તમે આ રીતે પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર દર્શાવી શકો છો। હવે મિત્રો આ અહીં શરત છે પ્રવાહને લંબરૂપે ક્ષેત્રફળ હોવું જોઈએ, તો હું અહીં એક બાબત દર્શાવું છું તમને આ રીતે। અહીં કહીએ તો આ વાહક લઉં છું, ચલો અહીંયા પ્રવાહ આ દિશામાં આવી છે, પણ અહીં ક્ષેત્રફળ જે છે આ ક્ષેત્રફળ આડછેદ હું આ પ્રમાણે ધ્યાનમાં લઉં છું,
क्षेत्रफल हूँ आ प्रकार ध्यान में लू छु आनो क्षेत्रफल सदिश तमे दोरो मिडल माथी आनो क्षेत्रफल सदिश तमे ए प्रकारे मिडल माथी दोरो तो अहीं थी एनो क्षेत्रफल सदिश सदिश ए थाय अने अहीं ए प्रकारे आई प्रवाह तो हवे तमे जुओ आ स्थितिमां क्षेत्रफल सदिश प्रवाहनी दिशा नथी एटले के आर्छेदनुं क्षेत्रफल प्रवाहने लंब रूपे नथी तो आ संजोगोमां तमारे क्षेत्रफल सदिशनो प्रवाहनी दिशामांनो घटक ध्यानमां लेवो पड़शे। मानी लो धारो के अहीं क्षेत्रफल सदिश अने प्रवाह वच्चेनो खूणो थीटा छे तो सदिश ए नो प्रवाहनी दिशामांनो घटक ए साथे थीटा खूणो बनावतो घटक शुं थशे भाई ए कोस थीटा ए कोस थीटा। तो आपणे आ प्रमाणे ध्यानमां लईशुं तो ए वखते आपणे प्रवाह घनता जे बराबर शुं लखाशे तो आई भाग्या एनी जग्याए हवे तमारे शुं ध्यानमां लेवुं पड़शे ए कोस थीटा तमारे शुं ध्यानमां पड़शे ए कोस थीटा जे बराबर आई भाग्या ए कोस थीटा। आ रीते आना ઉપરથી પણ આપણે એમસીક્યુ દાખલા મીન્સ બાબતો આપણે ક્લિયર કરી શકતા હોઈએ છીએ તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। તમે આના ઉપરથી i બરાબર j a cos થીટા પણ લખી શકો છો આના ઉપરથી i બરાબર સદિશ j ડોટ સદિશ a પણ લખી શકો છો। અહીં સદિશ j બરાબર એટલે કે પ્રવાહ ઘનતા આ જે પ્રવાહ ઘનતા છે ને એ કેવી રાશિ છે સદિશ રાશિ છે કેવી રાશિ સદિશ રાશિ બરાબર અને જો સદિશ રાશિ હોય તો તમને સદિશ j ની દિશા સદિશ j ની દિશા એ વિદ્યુત પ્રવાહ દિશામાં હોય સદિશ j ની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય આ ધ્યાન રાખજો આપણે એના બાબત ક્લિયર કરીએ છીએ। તો એકદમ સરળતાથી મેં આ બાબત અહીંયા તમને રજૂ કરી છે હવે આ જે બાબત છે એના ઉપરથી આપણે એક્ઝામ્પલની વાત છે કેવી રીતે દાખલો પૂછી શકાય તો હું જરા એની પણ અહીંયા સ્પષ્ટતા કરી લઉં છું તો અહીં એક્ઝામ્પલની હું વાત કરું છું અહીંયા તો ચલો અહીં પેલાની જેમ જ અહીંયા એક વાહક લઉં છું આ એનો આર છે ચલો અહીં પ્રવાહ 5 એમ્પિયર વહી રહ્યો છે અને આનું ક્ષેત્રફળ ધારો કે 2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ચલો આ સ્થિતિમાં એનો ક્ષેત્રફળ સદિશ એ તો આ દિશામાં જ આપવાનું તો અહીં પ્રવાહ i બરાબર 5 એમ્પિયર બરાબર છે અને ક્ષેત્રફળ સદિશ અથવા ક્ષેત્રફળ a બરાબર કહીએ તો 2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10 ની માઈનસ 2 નો વર્ગ એટલે 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર બરાબર તો અહીં પ્રવાહ ઘનતા j બરાબર ચલો આ સ્થિતિમાં તમે થીટા ધ્યાનમાં લો તો થીટા બરાબર 0 તો cos 0 એટલે 1 तो i by a જે આ સૂત્ર હતું એ તો આપણે અહીંયા 5 મૂકી દઈશું ભાગ્યા ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત બરાબર છે તો આ મુજબ તમે અહીં જોશો તો 2 5 ભાગ્યા 2 એટલે 2.5 10 ની 4 ઘાત એમ્પિયર પર મીટર સ્ક્વેર તો તમને આ પ્રકારે બાબત મળી શકે છે તમે એને ક્લિયર કરશો। ચલો હજુ પણ આમાં થોડી વાત કરું છું થોડી વેરાયટી આની જેમ થીટા ખૂણો બનતો હોય ચલો અહીં આ રીતે આડછેદ છે આ પ્રકારે આડછેદ છે ચલો અહીં પ્રવાહ i 5 એમ્પિયર છે ચલો આ ક્ષેત્રફળ 5 સેન્ટીમીટર સ્ક્વેર છે આનો ક્ષેત્રફળ સદિશ સદિશ એ આ રીતે છે અહીં ખૂણો બને છે ધારો કે 45 ડિગ્રી ખૂણો કેટલો બને છે 45 ડિગ્રી તો ચલો આ સ્થિતિમાં તો થીટા બરાબર કેટલું 45 ડિગ્રી ચલો ક્ષેત્રફળ એ કેટલું 5 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર અને પ્રવાહ i બરાબર કેટલું 5 એમ્પિયર તો તમે અહીં સૂત્ર શું મૂકશો j બરાબર i ભાગ્યા a cos થીટા થીટા તરીકે શું 45 ડિગ્રી બરાબર હવે મારે ગણવાનું રહેતું નથી તમે જાતે એને ગણી શકો છો એમ્પિયર પર મીટર સ્ક્વેર એમ્પિયર પર મીટર સ્ક્વેર બોલો ખ્યાલ આવે બાળકો તો અહીં j બરાબર i ભાગ્યા a cos એની જે i ની કિંમત મૂકી દેજો એની કિંમત cos 45 એટલે 1/√2 છે તો છે અંશમાં જશે જાતે જવાબ લાવી શકો છો। ચલો આવા જ ટાઈમમાં એક બીજી થોડીક વાત કરું છું અહીંયા જોજો કન્ફ્યુઝન વાળી બાબત છે
भूल ना थाय के खास जो ऊपर से तुम्हारे चलो अही आ प्रकारे हूं एक आड़छेद ध्यान में लऊ छु। चलो अही प्रवाह 5 एम्पियर छे अने आ क्षेत्रफळ 5 सेंटीमीटर स्क्वायर छे। चलो अही आ जे आड़छेद छे तमने अहीं आ खूणो आपेलो छे 60 डिग्री, तमने आ खूणो आपेलो छे 60 डिग्री। એટલે હવે જરા ધ્યાન રાખો, બરાબર છે કે આ સ્થિતિમાં આપણે થીટા કોને લેવાનો છે, તો પ્રવાહની દિશા અને સદિશ A ની દિશા વચ્ચેનો ખૂણો એને તમારે લેવાનો છે થીટા તરીકે, તમારે એ પ્રકારે બાબત વિચારવાની છે। બોલો ખ્યાલ આવે છે બાળકો હું શું બોલી રહ્યો છું? અહીં થીટા એ આ બંને વચ્ચેનો ખૂણો છે, તો અહીંયા તો એ ખૂણો છે, તો આપણે અહીં ક્ષેત્રફળ સદિશ અહીંયા વિચારીએ સદિશ A, તો આ જો તમે ભૂલથી થીટા બરાબર 60 ડિગ્રી મૂકી દીધું આની અંદર અને ગણશો તો જવાબ ખોટો। અહીં ધ્યાન રાખવાનું છે આપણો રાઈટ એંગલ પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ છે, એટલે આ ખૂણો ગણાશે, તો આ ખૂણો થીટા કેટલો ગણાશે, તો આ આખું 90 ડિગ્રી, 90 માંથી 60 આ લંબ છે, આ પ્રકારે લંબ, તો 90 માંથી 60 ડિગ્રી બાદ કરો તો 90 માંથી 60 ડિગ્રી એટલે 30 ડિગ્રી। એટલે તમે જો ભૂલથી 60 ડિગ્રી મૂકીને ગણી કાઢશો એટલે તમારો જવાબ ખોટો આવશે। બાકી તો આ પ્રકારની પરિસ્થિતિ છે, જે બરાબર i ભાગ્યા a cos 30 ડિગ્રી, એટલે તમે એ પ્રમાણે એને પણ અહીં બાબત વિચારી શકશો, તો જે બરાબર i ભાગ્યા a cos 30 ડિગ્રી તમે આ રીતે એને દર્શાવી શકશો। હવે આની અંદર તમે આ કિંમતો હવે મેં આગળ દર્શાવેલી છે એ રીતે તમે કિંમતોને સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં ફેરવી તમે એને મેળવી શકો છો, તો આ પણ તમે જવાબ તમે આ રીતે જાતે એને ક્લિયર કરી દેશો અને એ પ્રમાણે કહીએ તો બાબત તમારે વિચારવી, બરાબર। હવે મેં પ્રવાહ ઘનતાની વાત કરેલી છે, તો આપણે જરા પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર, પ્રવાહ ઘનતા એટલે આપણે એને જે કહીએ અને વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઈ કહીએ, તો વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ, વચ્ચેનો આપણે સંબંધ આપણે મેળવીએ, તો પ્રવાહ ઘનતા જે અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો સંબંધ એકદમ બાબત ઈઝી છે। ચલો એના માટે હું અહીંયા ધારો કે આ પ્રકારે એક વાહક દર્શાવું છું, આ વાહકની લંબાઈ સ્મોલ l જેટલી છે, કેટલી સ્મોલ l જેટલી છે, આ વાહકને હું v જેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડું છું, બરાબર, તો એના લીધે આ વાહકમાં પ્રવાહ તમને ખબર છે એની દિશા ધનથી ઋણ તરફ, તો પ્રવાહ i આ દિશામાં રચાય છે, તો તમને ખબર છે v બરાબર શું ભાઈ ir, આ જે વાહક છે એ વાહકનો અવરોધ r છે, બરાબર, આ આડછેદનું ક્ષેત્રફળ a છે, તો હું r બરાબર શું લખીશ rho l / a, તમને ખબર જ છે, તો હું r ની જગ્યાએ rho l / a મૂકી દઈશ, તો v બરાબર i rho l / a લખાશે। જુઓ એકદમ સહજ બાબત છે, મજાની બાબત છે, તમે સરળતાથી એને ક્લિયર કરી શકશો। ચલો i / a તો એની જગ્યાએ હવે આપણે ક્લિયર જ છીએ કે ભાઈ પ્રવાહ ઘનતા જે બરાબર i / a, તો i / a ની જગ્યાએ શું મૂકી દો પ્રવાહ ઘનતા જે, તો આની જગ્યાએ હું પ્રવાહ ઘનતા જે મૂકી દઈશ, તો v બરાબર j rho l, v બરાબર j rho l, આ પણ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે, આ પણ ધ્યાનમાં રાખવાનું છે, આના ઉપરથી તમને એમસીક્યુ પૂછી શકાય, તમને એવું કીધું હોય કે આ વાહકને v જેટલા સ્થિતિમાન લાગુ પાડેલો છે એના લીધે i પ્રવાહ રચાય છે, કઈ કિંમત આપેલી હોય સ્મોલ l તમને આપવામાં આવેલું હોય, બરાબર છે, ક્ષેત્ર પણ આપવામાં આવેલું હોય અને કીધું હોય વાહકનો વાહકની અવરોધકતા શોધો, તો તમારે rho ને કરતા બનાવી દે, બરાબર છે, તમારે એ રીતે શોધવાનું થાય, તો હું અહીં આ ઉપરથી rho નું સૂત્ર અહીંયા લખું છું, તો b a / i / i into l, તમે આ રીતે અવરોધકતાનું સૂત્ર દર્શાવી શકો છો। ચલો હવે બીજી બાબત, અહીં
આપણે વી જેટલું સ્થિતિમાન લાગુ પાડીએ છીએ તો એના લીધે આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાશે અને વિદ્યુત ક્ષેત્ર એ પ્રવાહની દિશામાં જ રચાશે એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રચાશે તો મેં આ વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા દર્શાવી છે તો આપણે એને એ પ્રમાણે ક્લિયર કરીએ છીએ તો હવે તમને ખબર જ છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર E રચાય છે વિદ્યુત સ્થિતિમાન V લાગુ પાડેલું છે અને વાહકની લંબાઈ L છે તો તમે ચેપ્ટર નંબર 2 માં વાત કરેલી છે કે ભાઈ V / L is equal to E બરાબર છે તો V બરાબર શું લખાશે EL તો V બરાબર હું EL મૂકી દઉં તો EL is equal to J rho L બરાબર આપણે J અને E વચ્ચેનો સંબંધ જોઈતો તો ચલો L એ બંને બાજુ થી ગયા તો E બરાબર J rho તો તમને અહીં આ પ્રકારે સંબંધ મળે છે તમે આ જ સૂત્રને બરાબર છે તમે સદિશ રૂપે લખશો તો સદિશ E બરાબર સદિશ J rho બરાબર આ રીતે પણ તમે એને દર્શાવી શકો છો બીજી બાબત તમને ખબર છે પણ rho બરાબર 1/σ સિગ્માને આપણે વાહકતા કહી હતી તો rho ની જગ્યાએ 1/σ મૂકી દો તો E બરાબર J / σ E બરાબર J / σ તો તમે આ રીતે અહીં આના ઉપરથી આપણે બાબત વિચારીશું અહીંયા તો શું લખાશે J બરાબર સિગ્મા E J બરાબર સિગ્મા E તો આ રીતે પણ તમે સંબંધ લખી શકો છો બરાબર છે એ ઉપરાંત આના જ ઉપરથી તમે આવો પણ સંબંધ લખી શકો છો બરાબર અહીંયા J બરાબર 1 / rho કેપિટલ E rho નીચે લઈ જાઉં છું તો આવી રીતે પણ આપણે બાબત વિચારી શકીએ છીએ આને સદિશ રૂપે લખું તો સદિશ J બરાબર સિગ્મા સદિશ E તો તમે સદિશ રૂપે આ પ્રમાણે પણ તમે દર્શાવી શકો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં સંબંધ તમને દર્શાવ્યો છે સદિશ રૂપે આ મેં અદિશ રૂપે દર્શાવ્યું છે ટૂંકમાં બાબત એ છે કે ભાઈ પ્રવાહ ઘનતાની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે ધ્યાન રાખજો વાહકમાં પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા અને પ્રવાહની દિશા એ એક જ દિશામાં હોય છે તો એ તમે આ સૂત્રો ઉપરથી પણ તમે કહી શકો છો તો આ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું હશે બોલો ખ્યાલ આવે છે બાળકો તો આ રીતે તમને થિયરી રૂપે પણ પૂછી શકે છે અને એ પ્રમાણે પણ કહીએ તો તમને બાબત પૂછી શકે છે ખાલી અહીંયા મેં દર્શાવ્યું હતું કે તમે અહીંયા લખી દેજો V by L is equal to E એટલે V બરાબર EL બરાબર છે તો આ રીતે મેં અહીંયા એનો યુઝ કર્યો હતો V ની જગ્યાએ EL તો આપણે એ પ્રમાણે અને બીજું આ જે સૂત્ર છે એ ઓહ્મના નિયમનું વ્યાપક સૂત્ર પણ કહેવામાં આવે છે ઓહ્મના નિયમનું વ્યાપક સૂત્ર બીજું જુદા જુદા સ્વરૂપોમાં તમે કોઈને કરતા બનાવી જે તે કોઈ એમસીક્યુ આપ્યો હોય તો એમાં જે રાશિ શોધવાનું કીધું હોય તો એ રાશિને તમે કરતા બનાવી અને એ પ્રમાણે તમે બાબત મેળવી શકો છો તો જરા એ રીતે તમારે એને ધ્યાનમાં રાખવું અને એને ક્લિયર કરવું બરાબર છે તો આટલે સુધી આપણે રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરીશું થેન્ક યુ